રામબાદ સ્વાગત. અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન આવતીકાલે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મીકી એકતા સમિતિની બેઠકમાં આગે નિર્ણય લેવાયો છે કે મંગળવારે મંજૂરી મળે કે ન મળે, પરંતુ તે દિવસે દાણાપીઠ, એએમસી ઓફિસ અને રિવરફ્રન્ટ હાઉસ પર ધરણાને ઘેરાવ કરવામાં આવશે. આ ઘેરાબંધી અન્ય વિભાગના કર્મચારીઓને પણ તેમાં જોડશે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કચરો નહીં ઉપાડવામાં આવે. નોકર મંડળ સાથે ભારતીય મજદૂર સંઘે પણ સફાઈ કામદારોને ટેકો જાહેર કર્યો છે અને સાથે જ આ સમિતિને ટેકો આપવા અન્ય એએમટીએસ, પીઆરટીએસ, હોસ્પિટલ સહિતના યુનિયન પણ આગળ આવે તેવી શક્યતા છે. મંગળવારે તો અમે લોકો કોર્પોરેશન 110% ઘેરીશું જ સાહેબ, મોટી સંખ્યામાં. પોલીસ મંજૂરી મળશે નહીં મળે તો પણ મહત્વનું છે કે સફાઈ કામદારોની હડતાળને પગલે છઠ્ઠા દિવસે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઠગ જોવા મળ્યા, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રિલીફ રોડ, બોડકદેવ, ભુયંગદેવ, બેજલપુર, જમાલપુર સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ગંદકી જોવા મળી. સફાઈ કામદારની હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે અને આ 6 દિવસ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી કચરો ઉપડી નથી રહ્યો, જેના કારણે રસ્તાઓ સાથે હવે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં કચરો એકઠો થઈ રહ્યો છે અને આ કચરાને લઈને એક સ્થાનિકોને, એક શહેરીજનો માટે એક સમસ્યા સર્જાય છે. કારણ કે સીધી રીતે આ કચરાનો નિકાલ કઈ રીતે થશે, આ પ્રશ્ન જે છે તે દરેક લોકોને સતાવી રહ્યો છે. કારણ કે હાલમાં અત્યારે કચરો જે છે તે સફાઈ કામદારો ઉપાડી નથી રહ્યા, ડોર ટુ ડોર જે ગાડીઓ જે ચલાવવામાં આવી છે તે પણ ચાલી નથી રહી અને આ તમામ પરિસ્થિતિને જોતા હવે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં કચરો જે છે તે એકઠો થવા લાગ્યો છે. સ્થાનિકો સાથે વાત કરીશું. આપ શું કહેશો બેન, કેટલા દિવસથી આ તમે અહીંયા કચરો ભેગો કરી રહ્યા છો અને શું તકલીફ પડે છે? એ કચરો લેવા જ નહીં આવતા 5-6 દિવસ થી, એ કે અમારી માંગ પૂરી નહીં કરતા, કચરો લેવા નહીં આવે. અમે તમે પણ કામદાર છો તો એમની સાથે છો કે આપણે પ્રાઇવેટ છો કે કઈ રીતે? કામ કરીએ છીએ, સોસાયટી નું કામ કરીએ, 5-6 દિવસ થી કચરો લેવા નહીં આવતા. એ લોકોને કહે તો કે અમે આવતા ને અમારી માંગ પૂરી કરતા નથી એટલે અમે નહીં આવી શકીએ. એટલે કે માંગ પૂરી નથી કરતા એટલે કચરાની કામગીરી અટકી પડી છે. બેન શું કહેશો, આ કચરો અહીંયા એકઠો થયો છે, શું તકલીફો પડે છે, ખાસ કરીને બાળકોને, મહિલાઓને, સિનિયર સિટીઝનો, આ તમામ લોકોને તકલીફ પડતી હશે? હા, કચરો એકઠો થાય એના કારણે તો ઘણી બધી સમસ્યાઓ પેદા થાય ને, એનાથી મેઇન તો બીમારીઓ વધારે ફેલાય. એમાં હાલના સંજોગોમાં તો કોરોનાની જ્યારે મહામારી ફેલાયેલી છે ત્યારે આ સમસ્યા તો વધુ ભયંકર ગણાય. એમ કે ગંદકી અત્યારે લોકો એમ કે છે કે સાફ કરો સાફ કરો, ને આ કચરાના ઢગલા ભેગા થશે તો ઓર બીમારી ફેલાશે ને. હોસ્પિટલ ઓલરેડી અત્યારે કોરોનાના બીમારીઓથી ભરેલી છે, પેશન્ટો ભરેલા છે, તો આની જ્યારે બીમારી ફેલાશે તો એ પેશન્ટ ક્યાં જશે અને એનો ઇલાજ પછી કોણ કરશે? એક પ્રશ્ન એ પણ સર્જાતો હોય છે કે સોસાયટીમાં કચરો એકઠો થયો, અમુકના મકાન પાસે એકઠો થતો હોય છે, પાર્કિંગમાં એકઠો થતો હોય છે એટલે જગ્યા પણ રોકાતી હોય છે, બીજા ઇસ્યુ પણ થતા હોય છે, એ કેવા પ્રકારના, શું તકલીફો પડે? એમાં પાર્કિંગનો તો મેઇન ઇસ્યુ થાય. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારા ટુ વ્હીલરના પાર્કિંગમાં જ આ કચરો ભેગો થયો છે, એટલે ઓલમોસ્ટ 2-3 વ્હીકલ તમારા ઓછા મૂકી શકો, પ્લસ જે વ્હીકલ લાસ્ટમાં હોય એને બી ગંદકી, મચ્છર. અમારું ઘર બી પાસે જ છે એટલે અમે અમારે બારી, દરવાજા જે પણ ગેલેરીના છે એ કોઈ ખોલી નથી શકતા, એને સતત બંધ રાખવા પડે. આવા નાના છોકરા ઘરમાં હોય એટલે તમે એને લઈને નીચે પણ ઇવન ના આવી શકો, કે નીચે બી રોડ ઉપર બી તમે ચાલશો તો એ કચરાની ગંદકી કે એના મચ્છર માખી તો આવવાના જ છે. કોર્પોરેશનને શું કહેશો, અહીંયા શું કરવું જોઈએ તાત્કાલિક રીતે? કારણ કે હડતાળ ચાલુ છે, એ લોકો એમની માંગ ઉપર અડગ છે. એ માંગને જો તમે ન પૂરી કરવાના હોય અથવા જે પણ ના હોય પણ બેસીને સમસ્યા કાં તો સોલ્વ કરો, અને જો ન જ સોલ્વ શકે એનું કોઈ બીજું ઓપ્શન શોધો. કેમ કે અત્યારે આમ બી બેરોજગારી ઘણી ફેલાઈ ગઈ છે કોરોનાને કારણે, તો ઘણા લોકો એવા બેરોજગાર બેઠા છે, તો તમે એના ઓપ્શનમાં એમને કામ આપો તો એનાથી જે બેરોજગાર છે એને બી મજૂરી મળશે અને પેલામનું સોલ્યુશન બી આવશે અને ગંદકી બી દૂર થઈ જશે. એટલે કે અહીંયા જે પ્રકારે સ્થાનિકો કહી રહ્યા છે કે કચરાનો નિકાલ કરવો જરૂરી છે, જો કામદારો હડતાળ ઉપર હોય તો તેની કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, બેરોજગાર જે લોકો થયા છે તેઓને જો રાખીને આ કામગીરી કરવામાં આવે તો એક રોજગારી પણ ઊભી થઈ શકે છે અને આ સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકે છે. એટલે કે આ પ્રકારે જો પ્રયાસ કરવામાં આવે અને એક વાટાઘાટો કરવામાં આવે તો કહી શકાય છે કે આ શહેરીજનો માટે જે સમસ્યા સર્જાય છે તે દૂર થઈ શકે છે અને કામદારોના ઇસ્યુને પણ અહીંયા ક્યાંક જે છે તે પહોંચી વળી શકાય છે. કેમેરામેન નિહલ ચૌહાણ સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.